ફ્રાઈડ રાઈસ થોડા ઓઈલી હોય તો જ સારા લાગે. અમુક અમુક જગ્યા પર ડ્રાય લાગતા હોય ફ્રાઈડ રાઈસ, એટલે ફ્રાઈડ રાઈસ જ્યારે પણ બનાવતો હોય ત્યારે તેલમાં કંજુસાઈ નહીં કરવાની. ઓકે, ઘણી જગ્યાએ તો હજુ પ્લેટમાં આવ્યા હોય, એકાદ મિનિટ થાય ને તો તમને ખાવાની ઈચ્છા જ ના થાય. યસ, કારણ કે તેલ ઓછું હોય ને એટલે એકદમ ડ્રાય થઈ જાય. હા, અત્યારે 3 મોટી ચમચી ઓઈલ લઉં છું. અને એના માટે જે આપણે રાઈસ બનાવીએ એ કઈ રીતે રાખવાના? બેઝિક જેમ આપણે બિરયાની કે પુલાવ માટે જે ચોખા રાંધતા હોઈએ છે એ જ રીતે રાંધવાના છે, પણ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું, ચોખાને પલાળવાના નથી. નહીં, ના. અચ્છા, ડાયરેક્ટ એને તેલમાં થોડાક શેકી લેવાના છે. એક ચમચી તેલમાં ચોખાને શેકીને અને પછી એની અંદર પાણી નાખવાનું, એટલે એક વાટકી ચોખા હોય તો લગભગ ડબલ કે અઢી ગણું પાણી નાખવાનું. એટલે એક વાટકી ચોખા હોય તો મેક્સિમમ 2 કપ પાણી નાખવાનું, થોડું મીઠું નાખવાનું અને એને કુક થવા દેવાના છે. પાણી બધું બળી જાય એટલે એક એક દાણો છૂટતો હશે. ઓકે, અને પછી એને હલાઈને છેલ્લે એક ચમચી તેલ ફરીથી નાખવાનું, એટલે જેમ આપણે ચોટે નહીં એટલે આપણે નૂડલ્સ ની અંદર ઓઈલ નાખતા હોઈએ છે, એ જ વસ્તુ આમાં કરવાની. ઓકે, એટલે છૂટતા જ રહેશે, એકબીજા સાથે ચોટશે નહીં. હા, બરાબર છે. ફૂલ ગેસ પર જ લસણ એડ કરીશું, એક મોટી ચમચી. હા, કેપ્સિકમ. યસ, ઝીણા સમારેલા છે ફ્રાઈડ રાઈસ માં, બધું ઝીણું સમારેલું આવશે. ઓકે, એક નાની વાટકી કેપ્સિકમ લીધા છે. હા, એક નાની વાટકી ફણસી. યસ, ગાજર. અને બધું કાચું જ લીધું, બધું જ કાચું લેવાનું છે કારણ કે આમાં ક્રન્ચીનેસ જોઈએ છે. અને લીલી ડુંગળી, બધું જ એક નાની વાટકી લેવાનું છે. અને કોબીજ. યસ, બધા શાકભાજી સરસ ટોસ થઈ ગયા છે. આમાં પણ મીઠું નથી નાખતા, ભાતને રાંધવા વખતે ઓલરેડી મીઠું નાખેલું છે. મરી પાવડર, વિનેગર. યસ, એક મોટી ચમચી. સોયા સોસ, એ પણ એક મોટી ચમચી. આમાં સારું છે કે તમારે કોઈ મસાલા યાદ રાખવાની જરૂર નથી, કશું જ યાદ નથી રાખવાનું, એકદમ ઈઝી. એક મોટી વાટકી રાંધેલા ચોખા, એકદમ હળવા હાથે આને મિક્સ કરવાનું. ચોખાના દાણા તૂટવા ના જોઈએ. રાઈટ, ફ્રાઈડ રાઈસ તતડે ત્યાં સુધી મંચુરિયન બોલ ને એડ કરી દઈએ ગ્રેવીમાં. યસ, કારણ કે એને 5-10 મિનિટ માટે અંદર સોક થવા દેવા પડશે. અચ્છા, એટલે આ પ્રોસેસ આપણે જમવા બેસીએ એની 5-10 મિનિટ પહેલા જ કરી દેવાની. એટલે જ્યારે ગરમ કરવા મૂકો તમે એ ટાઈમે આ પ્રોસેસ કરવાનો. રાઈટ, ગેસ ઓફ કરી દઈએ. સરસ સિઝલિંગ ઇફેક્ટ આવી રહી છે. ફાઇનલી સર્વ કરીએ. યસ, પેલા ફ્રાઈડ રાઈસ લઈશું. હા, આવી જ રીતે મંચુરિયન પણ જોડે સર્વ કરીશું.